મારો દુર્જન નિંદા, દુર્જન નિંદા. સજ્જનની ઓળખાણ થઈ એની સામે જ એનો વિરોધ માણસ. દુર્જનની પણ આપણે ઓળખાણ તો કરી જ. એ કેવો હોય તો સમાજમાં અવરોધક બને, અવરોધ જ ઊભો કરે કાયમ માટે. આપણે કંઈક કહીએ કે અત્યારે આ કરવાનું છે તો સલાહ આપે સામેથી, આ કર્યું હોય તો કરીને બતાય તો ખરો, બોલવાથી થતું નથી એટલે અવરોધ ઊભો કરે. બીજું, એનામાં શ્લોકમાં ભાષાંતર જ આપ્યું છે કે કેટલાક ગુણો દુર્ગુણ કહેવાય. કેવા હોય તો નિર્દયી હોય, દયા ભાવ ના રાખે, હંમેશા લડવાડ તરફ ધ્યાન હોય એનું કે આમ કરીએ તો આમ થાય જ. બીજું, અદેખાઈ હોય, નિકટતા લાવે એવો દેખાવ કરે, હોય નહીં નિકટ એવો દેખાવ કરે. અને સજ્જન અને દુર્જન માટે નીતિશતકમાં સરસ ઉદાહરણ આપ્યું છે કે બપોરનો સમય હોય, બપોરે તો સૂરજનારાયણનો જે તાપ પડે છે અને મધ્યાહ્ન સમયે ઊભા રહીએ તો આપણો પડછાયો પણ સાથે નથી હોતો. એવી રીતે દુર્જન કેવા છે તો એ પડછાયો પણ સાથે ના રહે, સાથે રહેતા નથી. માત્ર સમાજને મધુર વચનો કે મધુર વાતો કે અને એનાથી સમાજને મધુર મધુર સુધી પહોંચાડે, કાર્ય કોઈ કરે નહીં એવાને દુર્જન કહેવાય. અને એનાથી સમાજે વ્યક્તિએ દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?